नमस्कार विद्यार्थी, गुड मॉर्निंग, शुभ प्रभात। फरी पाछा आपणे लैंग्वेजनी अंदर प्रथम ज्ञाननी अंदर आपणे अभ्यासक्रमनी अंदर एक पछी एक जे तो भी आपणे जोईए छीए एमां आगळना लेक्चरनी अंदर आपणे जे वात करी गया संक्षेप विषयनी वात करता अत्यारे उदाहरण तीजा उदाहरण लिखो संस्कृति जीवन विषय पेरेग्राफ वाचन करव पड़े सौराग्राफ प्रसन्न गंभीर माने वैविध्यपूर्ण बनावामां प्रयत्नमां मानसे संस्कृति खीलवी जीवन माथी संस्कृति खीलवी छे। जीवन एक प्रकृति छे, संस्कृति एक एनो कोप छे। जीवन जो संस्कारिता नो कोप धारण न करे तो ए परिपुष्ट छता कृतार्थ थई न सके। अने संस्कृति जो जीवन ने वफादार न रहे तो पोला पोलो आ એટલું જ નહીં પણ વિકૃતિ પેદા થઈ દુર્ગંધ જ છૂટે। જીવન જો ધરતી હોય તો સંસ્કૃતિ એનું સ્વાદ છે। એ બે વચ્ચે જો અનુસંધાન ન સંધાય તો બંને આપણે સંસ્કૃતિની અંદર પડેલી જે વિશિષ્ટતા જે છે
આપણી સંસ્કૃતિની જે ધરોહર છે એ સંસ્કૃતિ અન્ય દેશોની અંદર નથી. આપણા ઋષિ મુનિઓની જે પરંપરા અને ઋષિ મુનિઓએ જે નિયમો જે ગુણો આપણા સમક્ષ જે મૂકેલા એના આધારે માનવ જીવન આપણું ઊંચ આવેલું છે. એટલે કોઈ પણ રાષ્ટ્રને બનાવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે છે. એક જન, ભૂમિ અને સંસ્કૃતિ. આ ત્રણનો જે સમન્વય જો હોય તો જ કોઈ પણ રાષ્ટ્ર બની શકે. માનવ જીવનની અંદર જીવન અને સંસ્કૃતિ આ બંનેનો સાર્થક થાય તો જ એ જીવન આગળ વધી શકે. એટલે કુદરત ઈશ્વરે આપણે આ જીવન આપ્યું છે. તો આ જીવનની જે ધરોહર છે એ જીવનને આપણે શુદ્ધ બનાવો. એ શુદ્ધ તમે ત્યારે બનાવી શકો જ્યારે તમારી અંદર સંસ્કૃતિ પડેલી હોય. તો બીજી વાત, સમૃદ્ધ, પ્રસન્ન અને ગંભીર અને વૈવિધ્યપૂર્ણ બનાવવાના પ્રયત્નમાં માણસે સંસ્કૃતિ કેળવવી. એટલે જીવન અને સંસ્કૃતિની અંદર મનુષ્યના જીવનના વિકાસમાંથી સંસ્કૃતિ કેળવવી. કારણ કે માણસ જે જીવનની અંદર આ બધી વસ્તુઓ જે પ્રાપ્ત કરે તો જ એની અંદર સંસ્કૃતિ આવશે. કારણ કે માણસે પોતાના જીવનની અંદર ઘણી બધી જે પ્રગતિઓ જે કરેલી છે તે પ્રગતિની અંદર કેવી કેવી પ્રગતિ, તો કે માણસે પથ્થરમાંથી મૂર્તિઓ બનાવી છે, આકાર આપ્યો છે, નિર્જીવ વસ્તુને સાકાર કરીને કહી શકાય. પછી બીજી વાત કરીએ, કોઈ પણ ધ્વનિ ધ્વનિમાંથી સંગીત ઉપજાય છે. એટલે એટલે કહું છે કે ધ્વનિમાંથી સંગીત ઉપજાય છે. પછી કોઈ પણ બે પદાર્થને જો ઘર્ષણ કરવામાં આવે ને, ઘર્ષણ પહેલાના સમયમાં કોઈ દિવસ લીધું નથી. તમે રામાયણના વખતની અંદર તમે જોવો તો લાકડાઓને ઘસવામાં આવે અને અતિશયને ઘસવાથી ને ત્યાં બળી જાય છે અને આગ ઉત્પન્ન થતી. એટલે ઘર્ષણમાંથી ને જ્વાળા ઉત્પન્ન થાય અને એને સરકાર છે. આ બધું કે છે ને તો આપણે સંસ્કૃતિની અંદરથી આ વસ્તુ મળેલ છે. જીવન એ પ્રકૃતિ છે, માણસનું જીવન પ્રકૃતિમય છે પણ એની અંદર સંસ્કૃતિ એનો ઓપ છે. અને જીવનમાં જો સંસ્કારિતાનો ઓપ જો તમે ધારણ ન કરો, તમારા જીવનમાં તમે સંસ્કારિતા ન લાવો, સંસ્કારો ન લાવો, સંસ્કૃતિને ના લો, તો તમે એક છે પ્રાણી સમાન થઈ જાવ. કારણ કે મૂંગા પ્રાણીઓ જે છે એમાં સંસ્કૃતિ ન હોય પણ એની અંદર પણ ગુણ હોય છે. એટલે એ સંસ્કારિતાને આપણે ધારણ કરવી પડે. જો એ આપણી અંદર સંપૂર્ણપણે પરિપુષ્ટ જો થાય ને તો જ આપણે સંસ્કૃતિને એ કૃતાર્થ કરી કહેવાય. સંસ્કૃતિને હે ને જો આપણા જીવનની અંદર આપણે લેવામાં આવે તો આપણું જીવન છે ને વફાદાર થઈ જાય. જો એને ન લઈએ તો એ પોલા પણ છામી લઈ જાય છે જીવનની અંદર. એટલે સંસ્કૃતિ જેમ કહી શકાય કે જો યોગ્ય પણ એ ન લેવામાં આવે તો એ વિકૃત, એક વિકૃતિ પેદા કરે છે. અને જીવનની અંદર આ ધરતી ઉપર જો કોઈ પણ માણસ પોતાનું સંસ્કૃતિનું ઓપ ધારણ કરે તો આ જ ધરતીને સ્વર્ગ બનાવી શકે છે. એટલે જ કહેવાય છે માણસ જો ધારે તો આ પૃથ્વીને સ્વર્ગ પણ બનાવી શકે છે અને નર્ક પણ બનાવી શકે છે. એટલે જીવન અને સંસ્કૃતિ બંને, એટલે એ બે વચ્ચે જો અનુસંધાન ન સંધાય તો બંને વ્યર્થ છે. આ બે વચ્ચે સમન્વય હોય અને સમન્વય હોય તો જ એ જીવન અને સંસ્કૃતિ સફળ થઈ શકે.
तो विद्यार्थी को आपका पैराग्राफ की समझूती दीधी અને આ સમજૂતીની અંદર જીવન અને સંસ્કૃતિ વિશેની વાત છે એટલે આપણે પેરેગ્રાફના જવાબની અંદર જે લખીએ તો કે મનુષ્યના જીવનના વિકાસમાંથી સંસ્કૃતિ વિકસે છે મનુષ્યના જીવનમાંથી સંસ્કૃતિ વિકસે છે કારણ કે જીવનની અંદર સંસ્કૃતિનો વિકાસ તો જીવનનો વિકાસ થાય તો સંસ્કૃતિનો વિકાસ થાય व्यर्थ जीवन संस्कृति वच्चे योग्य समन्वय जो लोग करवामां आवे योग्य समन्वय समझाय तो ज बंने साकार थाय छे तो विद्यार्थी मित्रों आपणे एनो आ जवाब छे तमे ए जवाब ने एक वखत वाँचो तो विद्यार्थी मित्रों अपने संक्षेप उदाहरण त्रण जे જોયું હતું એ તમારી બાકી બુક્સની અંદર વ્યવસ્થિત આ ઉદાહરણ લખી નાખવાનું છે અને આના વગરનું એક ઉદાહરણ તમારે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમારે અને મારી વચ્ચે બે ના થઈને છ સંક્ષેપ થાય પહેલું ઉદાહરણ મેં લખાવ્યું હતું ત્યારે પણ તમને એક ઉદાહરણ આપેલું બીજું ઉદાહરણ લખાવેલું ત્યારે પણ એક ઉદાહરણ આપેલું આજે ત્રીજું ઉદાહરણ લીધેલું અને તમારે પણ ત્રીજું એક લખવાનું છે ક્રમ તમે ગમે તે આપશો ચાલશે એટલે બાકી બુકની અંદર વ્યવસ્થિત સંક્ષેપના ઉદાહરણો લખવાના છે અસ્તુ જય